કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જશો ને મજામાં જ રહેવાનું તો આજે જોડશે વિડીયો નંબર ઓગણત્રીસ અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોનની સહાય માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે

કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં વ્યવસાયિક લક્ષી અભ્યાસક્રમો તાલીમ માટે હળવા વ્યાજની લોન આપવાની આ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાથી તેમને પાત્રતા ધોરણો ક્યાં ક્યાં છે તેની અંદરથી આ અરજદારનું અનુસૂચિત જનજાતિમાં હોવા જોઈએ કહેવાય છે અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ તેમના અરજદારને મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કૂલ સર્ટિફાઈટ કે તેથી સમક પરીક્ષામાં વિષયમાં યોગ્યતા પ્રાપ્ત કરેલા હોવા જોઈએ તેવા વિદ્યાર્થીઓને અરજદારોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના પીએચડી તેમજ ઉચ્ચ કક્ષાના સંસ્થાઓ અને કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે આ યોજના અરજદારને જે વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં કરવામાં માંગતા હોય તે યુનિવર્સિટીમાં મળશે પ્રવેશ અંગેની વિગત આપવાની રહેશે તેમજ જે શરતો નિયમો નક્કી કર્યા છે તે શરતો રજૂ કરવાનો રહેશે ચાર નંબર વિદેશમાં અભ્યાસ કરવા માટેના સમયગાળા દરમિયાન વિઝા તથા પાસપોર્ટને મેળવી રજૂ કરવાનો રહેશે પાંચ નંબર આવી યોજનાનો લાભ કુટુંબમાંથી એક જ વ્યક્તિને આપવામાં આવશે આવક મર્યાદા ધ્યાનમાં લાવવામાં આવશે નહીં છ નંબર આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં કે ભારતના જે અભ્યાસક્રમો કે પદવીઓનો સવલત ઉપલબ્ધ ન હોય તેવા કે પદવીને માટે જે લોન આપવામાં યોજનાનો ફાયદો છે સહાય કોને કોને મળે છે તો લોન મહત્તમ રૂપિયા પંદર લાખ પંદર લાખ સુધી તેમને લોન મળવા પાત્ર છે અરજદાર અનુસૂચિત જનજાતિનો ઉમેદવાર હોવો જોઈએ અંગેનો સક્ષમ અધિકારી આપેલો જાતિના પ્રમાણપત્ર સ્વપ્રમાણિત નકલ ખરી નકલ તેમને રજૂ કરવાનો હોય છે નંબર અરજદાર પસાર હાયર સેકન્ડરી અથવા તો ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષાની માર્કશીટ તેમજ પ્રમાણપત્ર સ્વપ્રમાણિત ખરી નકલ તેમને જમા કરવાનું હોય છે સ્વ કોલિંગ લિવિંગ સર્ટિફિકેટ ઝેરોક્ષ નકલો તેમને પ્રમાણિત કરવાના હોય છે લાભાર્થીએ બે સદ્ધર જમીન જામીનો રજૂ કરવાના રહેશે અને તેમાં રૂપિયા ના સ્ટેમ્પ ઉપર મામલતદારશી નોટરી રૂબરૂ સોગંદનામું કરવા મિલકતના પુરાવા સહિતની રજૂ કરવાનું રહેશે લાભાર્થીએ પોતાનું રૂપિયા વીસના સ્ટેમ્પ પેપર સોગંદનામું કરાવી રજૂ કરવું પડે છે ફરજિયાત તેમને કરવાનું પડતું હોય છે વિદેશ જતા પહેલા અરજદારે પાસપોર્ટ સ્ટુડન્ટ વિઝા વિદેશમાં માન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યા અંગેને પત્ર વગેરે આધાર રજૂ કરવાના રહેશે

અભ્યાસક્રમો દાખલ થયા ના ઈચ્છતા ઉમેદવારોના કોઈ સગા સંબંધી વિદેશમાં રહેતા હોય તો તે તો તાલીમાર્થીને તેઓ દ્વારા નાણાકીય જવાબદારી માટે પરસ્પર તો કરેલા હોવા જોઈએ દસ નંબર લાભાર્થી આ યોજના હેઠળ લોનની રકમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્ર થયેલા વિનિમય ચૂકવામાં ચૂકવવામાં આવશે અને રિઝર્વ બેંકની નિયંત્રની અનુસાર મંજૂરી લેવાની રહેશે તેમના અમલીકરણ સંસ્થા કઈ છે કચેરી કઈ કોને અમલીકરણ કરી શકે છે તેની અંદર લોનની માહિતી તો તેની અંદર ગુજરાત આદિજાતિ અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ નીચે લાલ કલર નું સબસ્ક્રાઈબ નું બટન છે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને બાજુમાં તો બેલ છે તેના પર ક્લિક કરજો એટલે ડેલી અમારા વિડીયોની માહિતી તમને નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે